નમસ્તે મિત્રો, કેવી રીતેમાં તમારું સ્વાગત છે. આ વિડીયોમાં આપણે મોબાઈલમાં ગૂગલ ટ્રાન્સલેટ એપ કેવી રીતે ડાઉનલોડ કરી શકાય અને વાપરી શકાય તે ગુજરાતીમાં શીખીશું. તમારા ફોનમાં પ્લે સ્ટોર ઓપન કરી લો. આ રહ્યો પ્લે સ્ટોર. આ જે બ્લુ જી દેખાય છે આ ગૂગલ ટ્રાન્સલેટ છે. અહીંથી ઇન્સ્ટોલ કરી લો. આ ઇન્સ્ટોલના ગ્રીન બટન પર ક્લિક કરી ઇન્સ્ટોલ થયા બાદ ઓપન કરી લો. તો મિત્રો, આવો આપણે હવે ગૂગલ ટ્રાન્સલેટ કેવી રીતના વાપરી શકાય તે મિત્રો, આજે ઇંગ્લિશ લખ્યું છે એને તમે ટેપ કરશો એટલે અહીંયા ઘણી બધી લેંગ્વેજો છે. તમારે કઈ લેંગ્વેજ વાપરવી, કઈ ભાષા વાપરવી, જો તમારે આ ગુજરાતી રહી, ગુજરાતીમાંથી ઇંગ્લિશ કરવું છે તો પહેલી લેંગ્વેજ તમારે ગુજરાતી રાખવી જરૂરી છે. એની પછી અહીં સામેની સાઈડ પર હિન્દી સિલેક્ટ છે, ત્યાં તમે એટલે ઇંગ્લિશમાંથી તમારે હિન્દી થશે. અત્યારે આપણે જો ગુજરાતી મૂકશું તો ઇંગ્લિશમાંથી ગુજરાતી થશે. આ જે ખાલી જગ્યા દેખાય છે અહીંયા તમારે જે તમારે ટ્રાન્સલેટ કરવું છે તે અહીં લખવાનું રહેશે આવી રીતના. મેં લખ્યું હાઉ આર યુ, તો અહીં ગુજરાતીમાં તરત જ ટ્રાન્સલેટ થઈ ગયું તમે કેમ છો. તો મિત્રો, તમારે જે પણ ઇંગ્લિશનું ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરવું છે તે અહીં લખવાનું રહેશે. હવે આપણે ગુજરાતીમાંથી ઇંગ્લિશ ટ્રાન્સલેટ કરીએ તો અહીંયા આપણે ગુજરાતીમાં લખવાનું રહેશે. તો આવો આપણે ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીએ. કાલે મિત્રો આપણે લખ્યું કાલે સાંજે ક્યાં ગયા હતા. આ એરો પર ક્લિક કરશું તો આપણને ઇંગ્લિશમાં મળશે. આવી ગયું વેર ડીડ યુ ગો ટુમોરો ઇવનિંગ. તો મિત્રો આવી રીતના ગુજરાતીથી ઇંગ્લિશ પણ કરી શકાય. હવે આપણે આનું એક બીજું ઓપ્શન જોઈએ મિત્રો. ધારો કે તમને ઇંગ્લિશમાં ઈમેલ આવ્યો છે તો તેને ગુજરાતીમાં વાંચવો છે આપણે, તો પહેલાં આપણે અહીંયા ઇંગ્લિશ ટુ ગુજરાતી કરી લઈશું. તો એ કરી લીધું. હવે આપણે ઈમેલમાં જશું એટલે આને મિનિમાઇઝ કરશું સાઇડમાં. જીમેલને ઓપન કરી લેશું. આ રહ્યું જીમેલ ઓપન. હવે આપણને જે ટ્રાન્સલેટ કરવો છે તેને, હવે આ ઇંગ્લિશમાં છે, મારે તેને ગુજરાતીમાં કરવો છે. તો મિત્રો આને કોપી કરી લો. કોપી કેવી રીતના કરશો તો તમારા સ્ક્રીન પર આવી રીતના આંગળી મૂકશો 2 સેકન્ડ કોઈ પણ શબ્દ ઉપર, એટલે આવી રીતના ઓપ્શન ખુલી જશે. હવે આ બ્લુ કલરના 2 બિંદુ દેખાય છે, એક બિંદુને તમે આવી રીતના નીચે ખેંચશો બીજી આંગળીથી એટલે આખું સિલેક્ટ થઈ જશે. એટલે તમારે જેટલું સિલેક્ટ કરવું છે તે કરી લેવું પહેલાં અને પછી કોપી પર ક્લિક કરી દો. એની પછી આને મિનિમાઇઝ કરી દો અને ગૂગલ ટ્રાન્સલેટને ઓપન કરી લો. હવે અહીં પેસ્ટ કરવાનું છે. પેસ્ટ કેવી રીતના કરશો, તમારી આંગળીને સ્ક્રીન પર આવી રીતના 2 સેકન્ડ દબાવશો એટલે પેસ્ટનું ઓપ્શન આવશે, પેસ્ટ. તો મિત્રો આવી રીતના આપણું ગુજરાતીમાં ટ્રાન્સલેટ થઈ ગયું. ઈમેલ જે હતો તે અહીં તમે વાંચી શકો. આ ઇંગ્લિશમાં છે, આપણે 2 લાઇન વાંચીએ. ડિયર કસ્ટમર, વી વિશ ટુ ઇન્ફોર્મ યુ દેટ. હવે એનું અહીં ગુજરાતીમાં આવી ગયું છે. પ્રિય ગ્રાહક, અમે તમને જાણ કરવા માંગીએ છીએ કે. તો આવી રીતના મિત્રો ટ્રાન્સલેટ થઈ શકે. હવે મિત્રો આ મેસેજને તમારે સેવ કરવો હોય તો તમે તે સેવ કરીને રાખી શકો, અથવા તો તમારે ડિલીટ કરવો હોય તો આ જે ચોકડી દેખાય છે તેના પર તમે ક્લિક કરશો એટલે
તે ડિલીટ થઈ જશે. આવી રીતના આ આપણે ઈમેલનું ટ્રાન્સલેટ કર્યું. આવી રીતે તમે કોઈ મેસેજનું પણ ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરી શકો, અથવા તો તમારા મોબાઈલમાં કોઈ PDF ફાઇલ આવેલી હોય તો તેને પણ તમે કોપી પેસ્ટ કરી અહીં ઇંગ્લિશમાં હોય તો તેને ગુજરાતીમાં કરી શકો. તો આ ગૂગલ ટ્રાન્સલેટ આપણે આવી રીતના વાપરી શકીએ. હવે નીચે અહીં આ મેસેજ સેવ થયેલા દેખાય છે, એની સામે સ્ટાર છે, તે સ્ટારને તમે ક્લિક કરશો તો તમને આ મેસેજ કાયમ સ્વરૂપે તમારા મોબાઈલમાં રહેશે, જે અહીં જોવા મળશે. હોમની નીચે ફેસબુકમાં જશો તો અહીં કાલે સાંજે ક્યાં ગયા હતા મેસેજને ટેપ કરશો તો અહીં આખો મેસેજ આવી રીતના તમને જોવા મળશે. હવે આ બે મેસેજને ડિલીટ કરવા હોય તો અહીં ઉપર ત્રણ દાંડી દેખાય છે, ત્યાં જશો, સેટિંગ પર ક્લિક કરી દો, એની પછી ક્લિયર હિસ્ટ્રી આવશે, એને ક્લિક કરો અને પછી યસ પર ક્લિક કરી દો. એટલે હવે મિત્રો આપણે અહીં જશું તો અહીં મેસેજ ડિલીટ થઈ ગયેલા દેખાશે. તો આ પહેલું ઓપ્શન જોયું, તેમાં તમે બે રીતે ટ્રાન્સલેટ કરી શકો, એક લખીને અને બીજું કોપી પેસ્ટ કરીને. તો મિત્રો આ ભાગ અહીં જ પૂરો કરીશું. બીજા ભાગમાં શીખીશું કે કેમેરા દ્વારા કેવી રીતે અનુવાદ કરી શકાય. જો તમને વિડિયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું બીજા એપિસોડમાં.